નમસ્તે મિત્રો, અમારા ઘરમાં જ્યારે પણ કોઈને કંઈ ફાસ્ટ રહેવાનું હોય ત્યારે આ શીરો હું જરૂર બનાવું છું. તો આજે તમારી સાથે શક્કરિયાના શીરાની રેસીપી શેર કરીશ. તો અહીંયા મેં 300 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. હવે આપણે તેની છાલ પાડી લઈશું. તો શક્કરિયાને એમનેમ પણ બાફી શકાય છે, એમનેમ પણ તમે તેને બાફી અને તેનો શીરો બનાવી શકો છો. બાફ્યા પછી પણ તેની છાલ ઉતારી શકાય છે. પણ જો આ રીતે પહેલેથી આપણે છાલ ઉતારી લઈશું ને તો ખૂબ જ સરળતાથી આપણો શીરો છે તે બની જશે, કારણ કે બાફ્યા પછી છાલ ઉતારવામાં થોડીક તકલીફ પડે છે. તો આ રીતે આપણે બધા શક્કરિયાની છાલ પાડી અને તેને નાના નાના ટુકડાઓમાં કટ કરી દેશું. નાના ટુકડાઓમાં કટ કરવાથી જે શક્કરિયામાં મોટા મોટા રેસા હોય છે તે પણ કપાઈ જશે અને શીરો એકદમ સ્મૂથ બનશે. હવે આપણે તેને કુકરમાં થોડુંક પાણી નાખી અને બાફી લેવાના છે. તો અહીંયા શક્કરિયા બફાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે જાડા તળિયાવાળી કડાઈ લઈશું. કડાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખી અને બધા બાફેલા શક્કરિયા તેમાં નાખી દેશું. હવે થોડીવાર માટે ઘીમાં સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે આ શક્કરિયાને મેસરની મદદથી મેશ કરી લેવાના છે. તો બધા શક્કરિયા સરસ રીતે આપણે મેશ કરી લઈશું જેથી તેનો શીરો છે તે એકદમ સરસ મજાનો સ્મૂથ થાય. તો અહીંયા બધા શક્કરિયા એકદમ સરસ મજાના સ્મૂથ થઈ ગયા છે. હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. તો અહીંયા 300 ગ્રામ જેટલા મેં શક્કરિયા લીધા તેમાં આપણે 2 કપ જેટલું દૂધ એડ કર્યું છે. હવે દૂધને શક્કરિયા સાથે સરસ રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા છે આપણે જો ખીર બનાવી હોય તો દૂધ વધારે નાખવાનું અને શીરો બનાવવો હોય તો દૂધનું પ્રમાણ ઓછું લેવાનું. તો હવે સરસ રીતે દૂધ સાથે આપણા શક્કરિયા મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં નાખીશું સાકરનો ભૂક્કો. ખાંડ પણ તેમાં નાખી શકાય છે. અહીંયા હું 1 કપ જેટલો સાકરનો ભૂક્કો નાખું છું. તો 100 ગ્રામ જેટલો સાકરનો ભૂક્કો અને જો તે ન હોય તો ખાંડ પણ લઈ શકાય છે. હવે 1/2 ચમચી અહીંયા આપણે આપણો શીરો ફ્લેવરફુલ બને તે માટે તેમાં નાખીશું. 1/2 ચમચી જેટલો એલચીનો પાવડર. હવે આ સાકરના ભૂક્કાને આપણે શીરા સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. તો આ શીરાને આપણે ધીમા તાપે મિક્સ કરતા રહી અને ચડવા દેવાનો છે. ત્યાં સુધી ચડવા દેવાનો છે કે જ્યાં સુધી શીરો છે તે તળિયું છોડે નહીં. તો આ રીતે ચલાવતા રહેવાનું છે. હાઈ ફ્લેમ નથી રાખવાની, નહીં તો આપણે શીરો છે તે દાઝી જવાની બીક લાગશે, નીચેથી શીરો છે તે દાઝી જશે. મિત્રો, તમને જો મારે આ શીરાની રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે. તો હવે આ રીતે આપણે ચલાવતા જઈશું અને તમે જોઈ શકો છો કે હવે શીરો છે તે તળિયું છોડવા માંડ્યો છે. તો જ્યાં સુધી શીરો તળિયું છોડે નહીં ત્યાં સુધી આપણે ધીમા તાપે આ રીતે શીરાને ચલાવતા રહેવાનું છે. હવે આપણો શીરો બની ગયો છે અને તેને ઠંડો પડવા દઈશું. જો તમે શીરામાં કાજુ બદામની કતરણ નાખવા માગતા હોય તો નાખી શકો છો. અહીંયા હું ઉપરથી શીરામાં કાજુ અને બદામનો ભૂક્કો નાખીશ. અંદર મેં તેમાં નાખ્યું નથી, તમારે જો નાખવું હોય તો નાખી શકો છો. હવે એક બાઉલમાં ઠંડો થયા પછી તેને કાઢી લઈશું અને ઉપરથી કાજુ બદામ અને પિસ્તાની કતરણ સ્પ્રિંકલ કરી દઈશું. તો મિત્રો, આ શીરાની રેસીપી તમને ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.